રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કેસની ફરીથી તપાસ નહીં થાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ દસ્તાવેજોની તપાસ કરનાર વકીલ અમરેન્દર સરને કોર્ટમાં આ માહિતી આપી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કેસની હવે ફરીથી તપાસ નહીં થાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ દસ્તાવેજોની તપાસ કરનાર વકીલ અમરેન્દર સરને કોર્ટમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતાની હત્યા કરવામાં નાથુરામ ગોડસે ઉપરાંત અન્ય કોઈનો હાથ પણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે જે ચાર બુલેટ થિયરીની વાત કરવામાં આવે છે તેના કોઈ જ પુરાવા મળ્યા નથી. આ પહેલાં પંકજ ફડણવીસે દાવો કર્યો હતો કે ગાંધીજીની હત્યા ચાર ગોળી મારવાથી થઈ હતી, જેમાં ત્રણ ગોળી ગોડસે ચલાવી હતી, જ્યારે એક ગોળી અન્ય કોઈ સાથીદારે ચલાવી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં સોલિસિટર જનરલ અને સિનિયર વકીલ અમરેન્દરને ન્યાયમિત્ર બનાવી દસ્તાવેજોની તપાસનું કામ સોંપ્યું હતું. ત્યારે અમરેન્દરે ચાર બુલેટ થિયરીને ફગાવી દીધી છે. આ હત્યાકાંડમાં કોર્ટે 10 ફેબ્રુઆરી 1949 રોજ ગોડસે અને આપટેની મોતની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે વિનાયક દામોદર સાવરકરને પુરાવાના અભાવે શંકાનો લાભ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 15 નવેમ્બર 1949 રોજ અંબાલા જેલમાં ગોડસે અને આપટેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં ફરી તપાસનો ઇનકાર કરતા તેની તપાસ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સુપ્રીમે પોતાના જૂના કેસ મહાત્મા ગાંધી હત્યાકાંડની ફરીથી તપાસ નહીં થાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.